અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે દાખલા નંબર 15 સમજીએ. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અપ ટુ ડેસ અને 3, 10, 17 અપ ટુ ડેસના એનમાં પદ સમાન થાય. અહીં આપણને બે સમાંતર શ્રેણીઓ આપેલી છે અને આ બંને સમાંતર શ્રેણીઓની અંદર એનમાં પદ માટે ક્યારે સમાન થશે એ આપણે શોધવાનું છે. તો જોઈએ, પહેલી શ્રેણી છે આપણી 63, 65 અને 67. તેની અંદર આપણે પ્રથમ પદ એ બરાબર 63 થાય અને સામાન્ય દફા ડી બરાબર 65 - 63 = 2 થશે આ પ્રથમ શ્રેણી માટે. અને બીજી શ્રેણી માટે આપણે લખીએ 3, 10, 17 અપ ટુ ડેસ. અહીં પ્રથમ પદ કેપિટલ એ લઈશું બરાબર 3 અને સામાન્ય તફાવત ડી બરાબર 10 - 3 = 7 થશે. તો અહીં બંને સમાંતર શ્રેણીમાં કયું પદ સમાન છે, સરખું છે તેના માટે આપણે બંનેની સરખામણી કરીએ. તો લખીએ આપણે an બરાબર an. હવે આપણે બંને માટે સૂત્ર લખી દઈએ. an માટે આવશે a + n - 1 d બરાબર, અહીં કેપિટલ એન માટે આવશે a + n - 1 d. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. એ બરાબર થશે 63 - n - 1 અને ડી બરાબર થશે 2 બરાબર. બીજી શ્રેણીમાંથી એની કિંમત થશે 3 - n - 1 અને ડીની કિંમત થશે 7 માટે 63 - હવે આપણે આ બંને કૌંસનો ગુણાકાર કરી લઈએ. 2 × n એટલે 2n થશે અને 2 × 1 = 2 તો -2 થશે બરાબર 3 - અહીં પણ આપણે ગુણાકાર કરી લઈએ. 7 × n એટલે 7n - 7 = 7 થશે. હવે શું કરવાનું છે, આપણે અચળ પદને બરાબરની આ બાજુ લઈ આવીએ અને એનવાળા પદોને આપણે બરાબરની પેલી બાજુ ગોઠવી દઈએ માટે 63 - 2 એમને એમ રહેશે. 3ને આપણે આ બાજુ લઈ આવીએ તો -3 થશે. -7ને આપણે આ બાજુ લાવો તો +7 થશે બરાબર 7n. આ 2n છે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો -2n થાય. હવે આપણે 63 અને 7 બંને સરખા ચિહ્નો છે, સરવાળો કરી લઈએ તો જવાબ આવશે 70 અને -2 અને -3 સમાન ચિહ્નો છે તેમનો સરવાળો થશે -5 બરાબર. 7n માંથી 2n બાદ કરીએ તો જવાબ આવશે 5n. હવે 70 માંથી 5 બાદ કરીએ તો જવાબ આવશે 65 = 5n. એનની સાથે 5 છે ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે માટે 65 / 5 = n. 5 ના ગળિયામાં 65 એટલે 13 5 65 થાય તો n બરાબર થશે 13. હવે આપણે આના ઉપરથી કહી શકીએ કે બંને શ્રેણીમાં 13મું પદ છે સરખું છે. ફરીથી રિપીટ કરી લઈએ. એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ આપણને જે આપેલ છે એની અંદર એનનું પદ સમાન થાય. તો સૌપ્રથમ આપણે શ્રેણીઓ લખી દઈએ. પહેલી શ્રેણી છે 63, 65, 67 અપ ટુ ડેસ. એની અંદર પ્રથમ પદ 63 થશે અને સામાન્ય તફાવત 2 થશે. એ જ રીતે બીજી શ્રેણીમાં 3, 10, 17 અપ ટુ ડેસ પ્રથમ પદ કેપિટલ એ લખીશું જે 3 થશે અને સામાન્ય તફાવત ડી બરાબર 7 થશે. હવે બંને સમાંતર શ્રેણીમાં આપણે સરખામણી કરવાની છે તો an બરાબર કેપિટલ an એની સરખામણી કરીશું. anનું સૂત્ર લખીશું a + n - 1 d અને anનું સૂત્ર લખ્યું a + n - 1 d. અહીં આપણે કેપિટલ કરીશું. ત્યારબાદ આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. હવે આ સમાંતર શ્રેણી માટે એ થશે 63 n - 1 અને ડીની કિંમત થશે 2. એ જ રીતે પેલી બાજુ એની કિંમત 3 થશે અને ડીની કિંમત 7 થશે. હવે શું કરીશું, આપણે 2નો ગુણાકાર n - 1ની સાથે કરીએ તો 2n - 2 થશે. એ જ રીતે 7નો ગુણાકાર આપણે n - 1ની સાથે કરીએ તો 7n - 7 થશે. પછી શું કરવાનું છે, આપણે
જે અચળ પદો છે એ બરાબરની આ બાજુ લઈ આવીએ અને એનવાળા પદો છે આપણે બરાબરની પેલી બાજુ મૂકી દઈએ. તો 63 અને માઇનસ 2 એમને એમ રહેશે, 3 આ બાજુ આવશે એટલે માઇનસ 3 થશે, આ માઇનસ 7 છે બરાબરની આ બાજુ આવશે તો પ્લસ 7 થશે. 7 એને એમને એમ રહેવા દઈએ અને 2n છે બરાબરની પેલી બાજુ જશે તો માઇનસ 2n થશે. હવે શું કરવાનું છે, આપણે સરખા ચિહ્નવાળા સંખ્યાઓનો સરવાળો કરી દઈએ એટલે 63 વત્તા 7 70 થશે અને માઇનસ 2 માઇનસ 3 ઋણ સંખ્યાઓનો સરવાળો માઇનસ 5 થશે બરાબર પેલી બાજુ 7nમાંથી 2n બાદ કરીએ તો 5n રહેશે, 70માંથી 5 બાદ કરીએ તો 65 રહેશે બરાબર 5n. એનની સાથે જે 5 સંખ્યા છે એ ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવશે એટલે 65/5 બરાબર n થશે, 5ના ગળિયામાં 65 એટલે 13/5 65 થાય તો n બરાબર 13 થાય. અહીં આપણે એમ કહી શકીએ કે બંને સમાંતર શ્રેણીઓમાં એનમું પદ એટલે કે 13મું પદ એ સરખું થશે. અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ, ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો.